ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફ્ટીના અભાવે બંધ કરવામાં આવી. રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાઓ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28 લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટ તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે. તો રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યુશન ક્લાસીસ, થિયેટર, ફૂડ માર્કેટ, હોસ્પિટલ સહિતના વસ્તી ગીચતાવાળા સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે, જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે. ત્યારે લોકોમાં પાડાના વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. સુરક્ષાને લઈને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે જ સરકાર દ્વારા આરસ કંખેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમ ઝોન હોસ્પિટલો ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમાંય ભરૂચમાં 2 ગેમ ઝોનોમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટી ન હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઈએસઆઈસી હોસ્પિટલ જ્યાં સુધી ફાયર સેફ્ટી ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને તાત્કાલિક ધોરણે અન્ય સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. क्योंकि अभी जो राजकोट में जो इशू हुआ था, बहुत लोग मर गया था, और दिल्ली में भी हॉस्पिटल में अभी बहुत चिल्ड्रन मर गया था, और ये सीरियसनेस हम देखी अच्छी तरह से. लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना बंद कर देते हैं. उसका अल्टरनेट अरेंजमेंट भी किया, उसको हम दूसरा हॉस्टल में देंगे और उसका हम प्रोविजन देंगे रीइंबर्स करने के लिए. ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा. ये काउंटर से सब कार्यवाहक सब वर्कर्स को मिल जाएगा. कोई पैनिक होने का ज़रूरत नहीं है. कोई ऐसे एम्प्लॉयज ये उनका ही सेफ्टी के लिए हम ये कर रहे हैं. सर, आज कितने पेशेंट शिफ्ट किए गए अदर? इधर आज हमारे पास आज अराउंड 40-45 पेशेंट था इंदौर. उसमें से ऑलमोस्ट सब जो सीरियस नहीं था वो लोग डिस्चार्ज ऐसे ही था. फिर भी सबको हम जो जो दवा दे के डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया, और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो 3-4 ही ऐसे दूसरे हॉस्पिटल में शिफ्ट कर दिया. फिर आईसीयू में भी 3-4 था, वो भी शिफ्ट कर दिया. क्योंकि पेशेंट्स लाइफ इज इम्पोर्टेंट, और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी, पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इम्पोर्टेंट. इसलिए कुछ लोगों को कुछ सहन करना पड़ेगा, और वो फ्यूचर के लिए अच्छा के लिए सोच के सहन करना. और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी दूसरों को ये एडवर्टाइजमेंट देना और हमारे साथ कोऑपरेट करना, ये हमारा सब ये अंकलेश्वर का सब लोग इसमें कोऑपरेट भी करना. ये आपको मालूम है राजकोट में कितना बच्चा लोग, इनोसेंट लोग का लाइफ चला गया, वो फैमिली में कितना खराब हुआ था. ये किधर भी नहीं होना चाहिए, इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे हैं. શું નામ છે તમારું? મહેન્દ્ર પાટીલ. મહેન્દ્ર ભાઈ, શું ઇશ્યુ થયો છે અહીંયા ગાડીને કેમ શિફ્ટ કરવામાં આવ્યો છે? મને અચાનક એક ફોન આવ્યો ડૉક્ટર કે ભાઈ જલ્દી આવી જાઓ, મારી મમ્મી એડમિટ છે અહીંયા. તો હું આવીને પછી ડૉક્ટરને પૂછું કે ભાઈ શું તકલીફ છે, પછી કંઈક ફાયર સેફ્ટીને લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં, એટલે ઓર્ડર ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવ્યો. કેવી રીતના બોલો, ગવર્મેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવે ત્યારે તમારે બધું જોવું જોઈએ ને કે સેફ્ટીનું કે શું છે શું નથી. તમે અચાનક જ અત્યારે ડાયરેક્ટ ડિસિઝન લો છો, બધા પેશન્ટ આઈસીયુના બધા પેશન્ટ ખાલી થઈને સીનો મોકલેલા છે. તમારે પેલું તો જાણવું જોઈએ, સાધારણ માણસને તકલીફ આપવાની છે.
રાજકોટમાં કાંડ થયો એના લીધે તમે અત્યારે જાય ગયા. બીજું કરીને સરકારની છે ને બેદરકારી છે, બીજું કશું જ નથી. એવું તો કંઈ છે નહીં, હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે. આવેલું કોણ ઓપનિંગ કરવા?